બોરી લાઈવ ન્યૂઝ રૂમમાં આપનું સ્વાગત છે આજે આપણે સર્વપ્રથમ વાત કરીશું અફઘાની આતંકવાદની કે અફઘાની આતંકવાદીઓ છોટાઉદેપુર જિલ્લાની સરહદ પર ગુજરાતમાં પ્રવેશવા હોવાનો વોટ્સએપ પર એક મેસેજ વાયરલ થયો છે આ અંગે બોરી લાઈવે વાયરલ ચેક કર્યું છે અને આની અંદર કોઈ તથ્ય નથી અલિરાજપુર એસપી વિપુલ શ્રીવાસ્તવ સાથે પણ ટેલિફોનિક ચર્ચા થઈ અને છોટા જિલ્લાના એસપી ભાપોર સાહેબ સાથે પણ ટેલિફોનિક ચર્ચા થઈ એમણે આ વાતને રદિયો આપ્યો છે આ પ્રકારની કોઈ પણ અફવા પર કોઈ ધ્યાન આપવું નહીં એમ એમણે જણાવ્યું છે આવી કોઈ વાત નથી વોટ્સએપ પર આ પ્રકારનો મેસેજ વાયરલ થયો છે કે અફઘાની કોઈ આતંકવાદી ગુજરાતમાં પ્રવેશવાનો છે પણ એ વાતમાં કોઈ તથ્ય નથી સમુદ્રમાં આફતો રોકાવાનું નામ લીધું નથી એક મહિના પહેલાં આરિફ પઠાણ નામના જવાન શહીદ થયા હતા એની હજુ સમાચારોનું શું કાંઈ નથી ત્યાં બીજા એક જવાન જે આસામની બોર્ડર પર ફરજ બજાવતા હતા પીઆઈ તરીકેની ફરજ દરમિયાનમાં તે પણ શહીદ થયા છે એ સંજય સાધુ નામના આ જવાનને આવતીકાલે આસામથી વડોદરા ખાતે મુદ્દે લાવવામાં આવશે આપણે એના એક અહેવાલ પર નજર કરીએ જો આપે લાઈવ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બે લાયબાવ ત્યાંથી એમણે એમના કોઈ બે જવાનોને અહીંયા ગાડી હશે તેમના માટે કોન્ટેક કર્યા અને જે એમણે અમારા કોન્ટેક કર્યા અને દસ વાગે અમારા ઘરે આવીને અમને એવું કીધું કે ભાઈ તમારા માટે દુઃખદ સમાચાર છે જે તમારા નાના ભાઈ હતા તે રહ્યા નથી પણ કેવી રીતે ક્યાં શું થયું તે હજુ સુધી અમને જાણ નથી અને શહીદ થયા હોય તો તેમને શહીદનું પૂરેપૂરું સન્માન મળવું જોઈએ એવું હું અને બરોડાના દરેક વાસી એવું ઈચ્છે કે આપણા બરોડાનો છોકરો આ રીતે જો ત્યાં શહીદ થયો હોય તેને પૂરેપૂરું સન્માન પાંચ છ વર્ષથી હતા કે ત્યાં ગાડી કેવું છે કે આ અમુક અમુક રીતે પોસ્ટિંગ બદલાતું રહે છે એ રીતે બદલી થાય છે પાંચસો વર્ષ થઈ ગયા છે મારા ભાઈને હમણાં એક વર્ષનો બાબો થયો છે એના થયા પછી મારી સિસ્ટર અને મારો ભાઈ બંને ગાંધીનગર અમદાવાદથી એ લોકો પેંડા લઈને આવ્યા હતા અમારી ભગવત કૃપા સોસાયટીમાં ઈશ્વરકૃપા સોસાયટીની અંદર એ પેંડા વેચ્યા ત્યારે અમે મળ્યા અમે આનંદ પણ લીધો કે મારા ભાઈને બાબો થયો હતો અને એ છેલ્લો અમારો ટાઈમ હતો જે અમે ભેગા થયા હતા અને વચ્ચે ફેસબુક પર છે વોટ્સઅપ પર છે આ રીતે તો અમારો કોન્ટેક રહેલા અને છેલ્લે અમારો અઠવાડિયા દસ દિવસ પહેલાં જે એને પોસ્ટ મૂકી હતી એનો જે ફોટો મૂક્યો હતો છે કે જો સહી છે તો એને પૂરેપૂરું સન્માનથી એને લાવો અને એને પૂરેપૂરું સન્માન આપો લગભગ પચીસેક એક વર્ષથી અમે અહીંયા સાથે રહીએ છીએ સોસાયટી સમાચાર તો દુઃખના જ કહેવાય કારણ કે બધા અમારા જે છોકરાઓ છે એ બધા સાથે નાનપણથી જ રમેલા છે એટલે અમને અમારા છોકરા જેવો જ લાગે નસવાડીના ધોળી સિમેલના ખેડૂતો દોઢ બે બે ફૂટ જેટલા પાણી એમના ખેતરોમાં ભરાઈ ગયા હોવાને કારણે પરેશાનીમાં મુકાયા છે આ ખેડૂતો આંદોલનના કરવાના આક્રમક મૂળમાં છે તેમણે લાઈવ સમક્ષ પોતાની વ્યથા વર્ણવી હતી અને એ એ અંગેનો આપણે અહેવાલ દેખી નસવાડી તાલુકાના ધોળીસિમેર ગામે બસો હેક્ટર ખેતીની જમીનનો પાક પાણીમાં ડૂબી જતા સર્વે કરવા માટે ખેડૂતોએ માંગ કરી છે નસવાડી તાલુકામાં ભારે વરસાદ બાદ હવે ખેડૂતો દુઃખી બન્યા છે ખાસ કરીને નસવાડીના ધોળી સિમેરના ખેડૂતો ખેતરમાં વધુ વર્ષ હજુ વરસાદી પાણી ભરાઈ રહ્યા છે અને આઠ દિવસ બાદ પણ વરસાદી પાણી ખેતરમાંથી હટ્યા નથી ઘૂંટણભેર પાણી કેળસમાળા પાણી ઘણી જગ્યાએ ભરાયા છે એક બાજુ પર રોડ બીજી બાજુ પર ખેતરમાં પાણી ખેડૂતોએ આશા હતી કે વરસાદ બાદ પાણી ઓસરી જશે પરંતુ હવે ઉભા પાકમાં પાણી ભરાઈ રહ્યા છે અને કપાસ મકાઈ તુવર ડાંગર સહિતના પાકને વ્યાપક નુકસાન થઈ રહ્યું છે ખેડૂતોના ખેતરો સુધી હજુ ખેતીવાડી વિભાગ પહોંચ્યું નથી જિલ્લા ખેતીવાડી મંડળના અધિકારીઓ આ બાબતે જાત નિરીક્ષણ કરે એવી ખેડૂતોની માગણી ઉઠી છે આ વર્ષનું ખેડૂતોનો જીવન નિર્વાહ આ આખું વર્ષ ખેડૂતોનો જીવન નિર્વાહ પર હોય છે પરંતુ ખેતરોમાં હાલ પાણી ભરાઈ રહ્યા હોય ખેડૂતો આ જણાવતા આંખમાં આંખો લઈ બેઠા છે સૂત્રોચ્ચાર કરી ખેતીવાડી અધિકારી સમક્ષ પણ ડિમાન્ડ કરી રહ્યા છે કવાટમાં ભારે વરસાદ પછી કવાટ નામનો વેપાર પીખાઈ ગયો છે નગર પીખાઈ ગયું છે કવાટના પ્રવેશમાં પ્રવેશવા માટેનો એક માત્ર બ્રિજ છે તે ડેમેજ થયો છે એના અપ્રોચમાં ધોવાણ થયું છે કલેક્ટરે ત્યાં રૂબરૂ નિરીક્ષણ કર્યું હતું આજે કવાટના નગરજનો અને વેપારીઓની મિટિંગ મળી હતી એ મિટિંગમાં એક શું હતો કે આ પુલનું ધોવાણ થયું છે તેનું રિપેરિંગ કરવામાં આવે અને એ સહિતના મુદ્દાઓ અંગેની ચર્ચા કરવામાં આવી હતી આપણે એ અંગેનો અહેવાલ કમાટમાં ગ્રામજનો નગરજનોની મિટિંગ મળી હતી વેપારી મંડળ અને ગ્રામજનોની મિટિંગમાં ભારે પડેલા વરસાદ પછી જે પરિસ્થિતિ ઊભી થઈ ગામમાં નુકસાન થયું તે અંગે કવાટનગરને જોડતા પુલને સૌથી વધુ નુકસાન થયું છે કવાટનગરમાં આ જ પુલ પરથી સ્મશાન કબ્રસ્તાન જઈ શકાય તેમ છે તેમજ આસપાસના ગામો પણ જવા માટે આ એક જ પુલ છે વેપારી વર્ગને પણ પુલ બંધ હોવાથી ધંધા ઠપ થઈ ગયા છે ગ્રામજનોની એક જ માંગ છે કે ત્વરિત નિર્ણય લઈ પુલનું કામ કરવા કરવામાં આવે આ મુદ્દે આજે ગ્રામજનો દ્વારા કવર ખાતે મિટિંગ બોલાવવામાં આવી હતી મિટિંગમાં આ સમીક્ષા કરવામાં આવી હતી કંવ ગામના સરપંચ પણ મિટિંગમાં હાજર રહ્યા હતા ત્યારે તેમની પણ તેમણે પણ આજ રજૂઆત કરી હતી અને કવાટનગરના સાંસદને પણ રજૂઆત કરવામાં આવશે તેવી ચર્ચામાં વાત કરવામાં આવી હતી વેરી તકે પુલનું કામ શરૂ કરવામાં નહીં આવે તો ગ્રામજનો દ્વારા આંદોલનની પણ રણનીતિ અપનાવાય તેવી ચર્ચામાં સારા અંશ રજૂ થયો હતો